गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण 6, विषय विज्ञान। तेमा बाळ मित्रों, आपणे स्वाध्याय पोथीमां पाठ नंबर 11 प्रकाश, पड़छायो अने परावर्तन पाठ्यपुस्तकमां आपणे समजूती मेळवी चूक्या छीए। हवे आपणे ते पाठ स्वाध्याय पोथीमां पूर्ण करीशुं। तो बाळ मित्रों, तमे पण मारी साथे पेज नंबर 18 खोलो, विज्ञाननी स्वाध्याय पोथीमां पेज नंबर 18 જોઈએ। પાઠ નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનમાં પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। નંબર 1, નીચેનામાંથી પારભાસક પદાર્થ કયો છે? એ અરીસો, બી દૂધિયો કાચ, સી ચશ્માનો કાચ, ડી દૂધ। તો શું આવશે બાળ મિત્રો? દૂધિયો કાચ। તો અહીંયા આપણે પૂરીશું ઓપ્શન બી। ત્યારબાદ નંબર 2, જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તેવા પદાર્થને શું કહે છે? નંબર એ અપારદર્શક, બી પારભાસક, સી પારદર્શક, ડી આપેલ તમામ। અપારદર્શક પદાર્થ છે એ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી, એટલે આપણે અહીંયા ઓપ્શનમાં લખીશું ઓપ્શન એ। ત્યારબાદ નંબર 3, નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? તો એ કાચ, બી દૂધિયો કાચ, સી ડોહળું પાણી, ડી અરીસો। તો શું આવશે પારદર્શક? કાચો। અહીંયા લખીશું ઓપ્શન એ। ત્યારબાદ નંબર 4, પડછાયો રચવાની અનિવાર્ય શરત એટલે નીચેના પૈકી કઈ વસ્તુઓની હાજરી? એ પ્રકાશ, અપારદર્શક પદાર્થ, સી પડદો અને ડી આપેલ તમામ। તો બાળ મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં સમજૂતી ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે પડછાયો રચવા માટે ત્રણ પદાર્થની એટલે કે ત્રણ વસ્તુની જરૂર પડે છે। એક તો પ્રકાશ, બીજું અપારદર્શક પદાર્થ અને ત્રીજું પડદો। ત્રણે ત્રણની જરૂર પડે છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। નંબર 5, નીચેનામાંથી શાનો પડછાયો મેળવી શકાશે? એ શુદ્ધ પાણી, બી હવા, સી લાકડું, ડી આપેલ તમામ। શું આવશે જવાબમાં? સી લાકડું, લાકડાનો પડછાયો મેળવી શકાય છે। બાળમિત્રો, નીચેનામાંથી શાનો પડછાયો નહીં મળે? એ શુદ્ધ પાણી, બી હવા, સી કાચ। તો આ ત્રણમાંથી એક પણનો નહીં મળે પડછાયો, એટલે જવાબમાં આવશે ઓપ્શન ડી। અહીંયા લખીશું ઓપ્શન ડી। ત્યારબાદ નંબર 7, સૂર્યપ્રકાશમાં લાલ ગુલાબનો પડછાયો કયા રંગનો દેખાશે? તો બાળમિત્રો, આપ સૌ જાણો જ છો કે પડછાયાનો કલર હંમેશા કેવો હોય? કાળો। તો અહીંયા આવશે ઓપ્શન ડી, પડછાયામાં કલર જોવા મળતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં નંબર 1, પ્રકાશ જે પદાર્થમાંથી સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે। અહીંયા લખીશું પારદર્શક પદાર્થ। ત્યારબાદ ખાલી જગ્યા નંબર 2, વાદળ એ ખાલી જગ્યા પદાર્થ છે, કેવો પદાર્થ છે? પારભાસક। ખબર છે, જ્યારે વાદળની અંદરની સાઈડ એટલે કે ચાંદા મામાની આગળ વાદળ આવી જાય છે ત્યારે ચાંદા મામા આછા આછા દેખાય છે, એટલે વાદળ કેવું છે? પારભાસક। ત્યારબાદ નંબર 3, પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું રચાય? પડછાયો। અહીંયા લખીશું પડછાયો। ત્યારબાદ નંબર 4, ખાલી જગ્યા પદાર્થનો પડછાયો પડી શકે નહીં, કેવા પદાર્થનો પડછાયો ન પડે? પારદર્શક। ખાલી જગ્યામાં લખીશું પારદર્શક। ત્યારબાદ નંબર 5, પિનહોલ કેમેરા વડે ખાલી જગ્યા પ્રકારનું પ્રતિબિંબ મળે છે, કેવું પ્રતિબિંબ મળશે બાળ મિત્રો? ઉલટું। તો અહીંયા લખીશું ઉલટા પ્રતિબિંબ મળે છે। નંબર 6, પિનહોલ કેમેરામાંથી સૂર્યનું પ્રતિબિંબ ખાલી જગ્યા મળે છે, કેવું મળે છે?
उल्टू, अहीं लखीशु उल्टू। त्यार बाद नंबर सात, प्रकाशना किरणों अरीसा पर पड़ता पाछा फेंकाय छे, आ क्रिया ने परावर्तन कहे छे। आ क्रिया ने परावर्तन कहे छे। त्यार बाद प्रश्न नंबर त्रण, नीचे पहला विधानों पैकी खरा विधाननी सामे खरानी अने खोटा विधाननी सामे खोटानी निशानी करो, एटले के खरा खोटा। नंबर एक, प्रकाश विना वस्तुओ जोई शकाती नथी, साची वात, तो अहीं आवशे खरू। नंबर बे, पड़छायो हमेशा पड़दा पर रचाय छे, साचू, हाँ पड़दा पर ज रचाय छे। त्यारबाद नंबर त्रण, के पड़छायानी घटना में इमारत पड़दा तरीके पण वर्ते छे, तो आवशे साचू। त्यारबाद नंबर चार, एक पारदर्शक कांच पर प्रकाश पड़ता तेनो पड़छायो मेळवी शकाय छे, खोटू। त्यारबाद नंबर पांच, सूर्यना प्रकाश में राखेली वस्तुनो पड़छायो आखा दिवस दरमियान एक समान ज मळे छे, खोटू, अलग अलग जोवा मळे छे। त्यारबाद नंबर छ, नळाकार वस्तुने जमीन पर शिरोलंब मूकी वस्तुनी सामेथी प्रकाश फेंकता तेनो पड़छायो लंबचोरस मळे छे, साचू। ट्राय करजो बाळ मित्रो। नंबर सात, पिनहोल कैमेरा में लेंस वपराय छे, आपणे भण्या लेंस वपराय न वपराय, शुं आवशे, खोटू, शुं वपराशे, ट्रेसिंग पेपर। नंबर आठ, पिनहोल कैमेरा वडे सड़कती मीणबत्ती नु प्रतिबिंब चतू देखाय छे, खोटू, चतू न देखाय, केवू देखाय, उल्टू। नंबर नौ, सूर्यग्रहण जोवा माटे पिनहोल कैमेरा नो उपयोग थाय छे, साचू आवशे के खोटू, हाँ साचू। त्यारबाद नंबर दस, सूर्यग्रहण वक्त सूर्य तरफ सीधू जोवू न जोईए, साचू, कारण के आपणी आँखने नुकसान थाय छे। नंबर अग्यार, प्रकाश चक्रीय गति करे छे, खोटू। नंबर बार, अरीसा वडे प्रकाशनुं परावर्तन करी शकाय छे, तो शुं आवशे बाळ मित्रो, साचू। त्यारबाद प्रश्न नंबर चार, माग्या मुजब वर्गीकरण करो नंबर एक आपेला नामोनું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો। તો બાળ મિત્રો, આપણને બંને પ્રકારના સ્ત્રોતો આપેલા છે, તેનું આપણે અલગ અલગ વર્ગીકરણ કરવાનું રહેશે। એમાં આપણે જોઈએ મીણબત્તી, તો મીણબત્તી છે કૃત્રિમ, અહીંયા લખીશું કૃત્રિમમાં મીણબત્તી। ત્યારબાદ સૂર્ય છે કુદરતી, તારા પણ કુદરતી, ટોર્ચ આવશે કૃત્રિમ, બલ્બ આવશે કૃત્રિમ, ફાનસ પણ આવશે કૃત્રિમ, ટ્યુબલાઇટ પણ આવશે કૃત્રિમ, જ્યારે આગ્યો છે કેવો સ્ત્રોત છે બાળ મિત્રો, કુદરતી સ્ત્રોત, એ કુદરતી સ્ત્રોત ના ખાનામાં લખીશું આપણું વર્ગીકરણ। ત્યારબાદ બાળ મિત્રો નંબર બે, આપેલા પદાર્થોને વર્ગીકૃત કરો, તો અપારદર્શક, પારદર્શક, પારભાસક, પ્રકાશિત કે અપ્રકાશિત, પાંચ પ્રકારનું વર્ગીકરણ કરવાનું છે। તો આપણે જોતા જઈશું, હવા, હવા શું છે, પારદર્શક, તો અહીંયા લખીશું પારદર્શકમાં। ત્યારબાદ પાણી, પાણી પણ પારદર્શક, ખડકનો ટુકડો આવશે અપારદર્શક, એલ્યુમિનિયમની સીટ આવશે અપારદર્શક, અરીસો આવશે, સેમા આવે બાળ મિત્રો, અરીસો, હા અપારદર્શક, લાકડાનું પાટિયું એ પણ અપારદર્શક, ત્યારબાદ પ્લાસ્ટિકનું પડ આવશે પારભાસક,
પછી સીડી શું આવશે અપારદર્શક ધુમાડો આવશે પારભાસક સાદા કાચની પ્લેટ સેમાં આવશે બાળ મિત્રો પારદર્શકમાં આવશે ને સાદા કાચની પ્લેટ ધુમ્મસ ધુમ્મસ પણ સેમાં આવશે પારભાસકમાં પછી લોખંડનો લાલ ચોડ ટુકડો સેમાં આવે અપારદર્શક લોખંડનો લાલ ચોડ ટુકડો ત્યારબાદ છત્રી તો છત્રી પણ અપારદર્શકમાં આવશે ને ત્યારબાદ પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ ઇસેમાં આવશે હા લોખંડનો લાલ ચોળ ટુકડો છે એ બાળ મિત્રો પ્રકાશિતમાં આવશે અપારદર્શકમાં આવશે નહીં તો બાળ મિત્રો લોખંડનો લાલ ચોળ ટુકડો છે એ પ્રકાશિતમાં આવશે ત્યારબાદ છત્રી છે એ અપારદર્શકમાં આવશે ત્યારબાદ પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ તો આગળ જ આપણને એવું કહી દીધું છે પ્રકાશિત તો એ પ્રકાશિતમાં આવશે ને તો અહીંયા લખીશું પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ ત્યારબાદ દિવાલ તો દિવાલ શેમાં આવશે બાળ મિત્રો અપારદર્શકમાં અહીંયા આવશે દિવાલ ત્યારબાદ કાર્બન પેપર શેમાં આવે બાળ મિત્રો કાર્બન પેપર અપારદર્શક અહીંયા લખીશું કાર્બન પેપર ત્યારબાદ ગેસ બર્નરની જ્યોત શેમાં આવશે ગેસ બર્નરની જ્યોત અપારદર્શક ત્યારબાદ કાર્ડબોર્ડ કાર્ડબોર્ડ ક્યાં આવશે અપારદર્શક પ્રકાશિત ટોર્ચ શેમાં આવશે પ્રકાશિત ટોર્ચ અપારદર્શક ત્યારબાદ પ્રકાશિત ટોર્ચ છે શેમાં આવશે અપારદર્શકમાં તો લખું અહીંયા પ્રકાશિત ટોર્ચ ત્યારબાદ સેલફોન પેપર તો સેલફોન પેપર છે એ આવશે પારદર્શકમાં સેલફોન પેપર તારનું ગુચડું આવશે શેમાં બાળમિત્રો તારનું ગુચડું આવશે અપારદર્શક અહીંયા લખીશ અપારદર્શક ત્યારબાદ સૂર્ય સૂર્ય આવશે પ્રકાશિતમાં આવશે ને સૂર્ય અપારદર્શકમાં પણ આવશે પછી આપણે પ્રકાશિત અપ્રકાશિતને વર્ગીકરણ કરી લેશું આગિયો આગિયો પણ અપારદર્શક તો બાળ મિત્રો અહીંયા આપણે અપારદર્શક પૂર્ણ કર્યું તો આપણે અહીંયા અપારદર્શક પૂર્ણ કર્યું ત્યારબાદ પારદર્શકમાં હવા પાણી સાદા કાચની પ્લેટ સેલફોન પેપર અને પારભાસકમાં પ્લાસ્ટિકનું પડ ધુમાડો ધુમ્મસ અને પ્રકાશિતમાં લોખંડનો લાલ ચોર ટુકડો પ્રકાશિત ક્લોરોસન ટ્યુબ આ બે વસ્તુ લઈ ત્યારબાદ આમાંથી ઘણી બધી વસ્તુ એવી છે જે પ્રકાશિત છે અને અપ્રકાશિત છે એટલે કે કોઈ પણ એક નામ આ પારદર્શક અપારદર્શક પારભાસકમાં આવી શકશે અને પ્રકાશિત અપ્રકાશિતમાં પણ આવી શકશે તો આપણે લાઇનમાં જોતા જઈએ કે પ્રકાશિત વસ્તુમાં શેનો શેનો સમાવેશ થશે તો ગેસ બર્નરની જ્યોત છે એ પ્રકાશિતમાં આવશે તો અહીંયા લખીશ ગેસ બર્નરની જ્યોત ત્યારબાદ પ્રકાશિત ટોર્ચ પ્રકાશિત
टॉर्च। त्यार बाद आवशे सूर्य अने आग्यो, आ बधी प्रकाशित वस्तुओ छे। हवे अप्रकाशित, तो अप्रकाशित में तो घणु बधु आवशे, हवा, पानी, खड़कनो टुकड़ो, एल्युमिनियम सीट, अरीसो, लाकड़ानु पाटियू, प्लास्टिक नु पड़, सीडी, धुमाड़ो, सादा काचनी प्लेट, धुम्मस, छतरी, दीवाल, कार्बन पेपर, आ बधु छे अप्रकाशित। हजु छे सेलफोन पेपर, कार्डबोर्ड अने लास्ट में आवशे तारनू गुजड़ू। ख्याल आव्यो बाळ मित्रों? तो आपणे अहींया वर्गीकरण ने अपारदर्शक, पारदर्शक अने पारभाषक उपरांत प्रकाशित अने अप्रकाशित में आपणे तेनू वर्गीकरण कर्युं। हवे जोईए प्रश्न नंबर 5, व्याख्या आपो। तो व्याख्या नंबर 1 छे प्रकाशित पदार्थ। तो प्रकाशित पदार्थो एटले के जे पदार्थो प्रकाश उत्पन्न करे छे, तेने प्रकाशित पदार्थो कहे छे। सूर्य, तारा, मीणबत्ती वगैरे प्रकाशनु उत्सर्जन करे छे। માટે તેમને પ્રકાશિત પદાર્થો પ્રકાશના ઉદ્ગમ સ્થાનો, પ્રકાશના સ્ત્રોતો કહી શકાય। પ્રકાશના સ્ત્રોતો કહી શકાય। ત્યારબાદ નંબર 2, અપારદર્શક પદાર્થમાં લખીશું કે જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી, તેને અપારદર્શક પદાર્થ કહે છે। તેની આરપાર બીજી વસ્તુ ન દેખાય, ત્યારબાદ નંબર 3 પ્રકાશનું પરાવર્તન એમાં લખીશું કોઈ પણ સપાટી પર
પ્રકાશનું કિરણ આપાત થઈ અથડાય ને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. એમાં નંબર 1, અપારદર્શક પદાર્થના 5 ઉદાહરણ આપો. એમાં લખીશું આપણે દિવાલ, પૂઠું, લોખંડ, લાકડું, કાગળ વગેરે. ત્યારબાદ નંબર 2, પડછાયો એટલે શું? તો એમાં લખીશું પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવતા પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે. વિસ્તાર રચાય છે જેને પડછાયો કહે છે. જેને પડછાયો કહે છે. ત્યારબાદ નંબર 3, પ્રકાશ ક્યારે અવરોધાય છે? એમાં લખીશું પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક, કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે. આગળ જતો અવરોધાય છે. ત્યારબાદ નંબર 4, સમતલ રેખામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? એમાં લખીએ સમતલ રેખામાં વસ્તુનું પ્રતિબિંબ ચતુ અને વસ્તુના કદ જેટલું મળે છે. વસ્તુના કદ જેટલું મળે છે એટલે કે જેવું હોય એવું જ જેટલું મળે છે. પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર અરીસાથી વસ્તુના અંતર જેટલું જ મળે છે. અરીસાથી વસ્તુના અંતર જેટલું જ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તફાવત આપો પારદર્શક અને અપારદર્શક. તો પારદર્શક પદાર્થ એટલે એમાં નંબર 1 કરીને લખીશું કે પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર
થઈ જાય છે. નંબર બે, તો સામે આપણે પહેલા લખીશું કે અપારદર્શક પદાર્થમાંથી, અપારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી, પાર પસાર થઈ શકતો નથી. પછી પારદર્શક પદાર્થમાં નંબર બે કરીને લખીશું કે પારદર્શક પદાર્થનો પડછાયો પડતો નથી, પારદર્શક પદાર્થનો પડછાયો પડતો નથી. જ્યારે અપારદર્શક પદાર્થમાં અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે એ લખીશું અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે. જ્યારે પારદર્શક પદાર્થમાં નંબર ત્રણ કરીને લખીશું હવા પાણી કાચ વગેરે પારદર્શક પદાર્થો છે, વગેરે પારદર્શક પદાર્થો છે. જ્યારે અપારદર્શક પદાર્થમાં લખીશું નંબર ત્રણ કરીને કે દિવાલ લાકડું લોખંડ વગેરે અપારદર્શક પદાર્થો છે, વગેરે અપારદર્શક પદાર્થો છે. બાળમિત્રો, ત્યારબાદ તફાવત નંબર બે, પડછાયો અને પ્રતિબિંબમાં. પડછાયામાં લખીશું નંબર એક કરીને પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ, પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે. એમાં નંબર એક, અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના, અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. પડછાયામાં નંબર બે કરીને લખીશું કે પડછાયો હંમેશા કેવા રંગનો હોય બાળમિત્રો? કાળો. એટલે કે પડછાયો હંમેશા કાળો જ મળે છે. જ્યારે પ્રતિબિંબ હંમેશા વસ્તુના રંગ જેવું જ જોવા મળે છે. નંબર ત્રણ, પડછાયાને પડદા પર ઝીલી શકાય, પડછાયાને પડદા પર ઝીલી શકાય. ચારે નંબર ત્રણમાં પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તો બાળમિત્રો, અહીંયા આપણે પાઠ નંબર 11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન અહીંયા સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ રીતે ભણી ચૂક્યા છીએ. તો હું આશા રાખું છું કે તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે અને સંપૂર્ણ પૂરું કરી લેજો, તેમજ પ્રશ્નના જવાબ યાદ રાખજો. થેન્ક યુ. અસ્તુ. જય મામાદેવ.